નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે તપથી કપાય છે સંસ્કાર તપ માં શિવ ભક્ત પ્રત્યેની તન્મનતા વધતી જઈ રહી હતી તેના મનમાં ઉત્કૃષ્ટતા હતી કે જે વાંચ્યું છે સાંભળ્યું છે શાસ્ત્રના જે વચન છે તેનો અનુભવ કરવાની પૂર્વજન્મ કૃત કોઈ શુભકર્મ હતું અથવા કોઈ પુણ્ય સહયોગ કે તેઓ પ્રતિત્વ પાવની લીલામાં ગંગાના કિનારે બેઠા હતા શાસ્ત્રોમાં જે વાંચ્યું હતું અનુભવ વિજનો પાસેથી જે સાંભળ્યું હતું કે પવિત્ર ચેતનાની સંગતતા જ માતા ગંગા રૂપે સાકાર થઈ છે તેનો તેઓ સાક્ષાત અનુભવ કરી રહ્યા હતા પવિત્રતાની પાંદતાનું દૃશ્યમાન રૂપ માતા ગંગા છે પ્રતિરે શબ્દ સાંભળ્યા હતા શબ્દ વાંચ્યા પણ હતા શબ્દોમાં સમાયેલા સત્યની તેમની અત્યાર સુધીની કોઈ અનુભૂતિ થઈ શકી ન હતી તેઓ અનુભૂતિ મેળવવા માગતા હતા જિજ્ઞાસાઓની આ પ્રબળતા જ તપમાં પરિવર્તિત થઈ ગઈ હતી પતિર માતા ગંગાને પોતાને ભાવનાઓમાં સસાવી લેવા માગતા હતા અને તેના કણકણમાં સ્વયંને વિસર્જિત અને વિલીન કરી દેવા માગતા હતા તેમના જીવનનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે પવિત્રતાના પ્રાપ્ત કરવાનો તથા ચિત્તને સંસ્કારોની ચારમાંથી મુક્ત કરી દેવાનો હતો આ જીવનને એટલું પવિત્ર કરી દેવા માગતા હતા કે તેમના હૃદયમાં ભગવાન શિવ બિરાજી શકે માતા ગંગા અને દેવાધિપતિ દેવ મહાદેવ પ્રત્યે અનન્ય ભાવ ધરાવતા હતા ભગવાન શિવની આરાધના માટે તેમણે ગંગા તટ એટલા માટે પ્રસન્ન કર્યા હતા કે માતા ગંગા તેમણે પવિત્રતાના પ્રદાન કરે ગંગાજીની ધારે પવિત્ર ભલા બીજું કોણ હોઈ શકે છે ગંગાના કિનારે પવિત્ર ગંગામાં સ્નાન કરીને તથા ગંગાજનનું પાન કરીને તેઓ તપસ્યા કરવા માગતા હતા પ્રતિ ગંગાના કિનારે કલાકો સુધી બેસી રહેતા હતા અને માતા ગંગાના બાહ્ય સૌંદર્યને નિહારતા રહેતા હતા પહેલાં પહેલાં તો તેમને ગંગાના ધારામાં કોઈ ખાસ વાત ન લાગી જળ જેવું બીજું નદીઓમાં વહે છે તે જ અહીં પણ વહી રહ્યું હતું સમજાઈ રહ્યું ન હતું કે આમાં એ અદ્ભુત રહસ્ય શું છે જે ગંગાજ અને બીજા કોઈ જળમાંથી વિભિન્ન કરે છે ગંગાજીની આ બહારની સુંદરતા અને મન સારું તો લાગતું હતું પણ મન ભરાયતું તું તૃપ્તિ મળી શકતી ન હતી આંતરિક શાંતિનો અનુભવ થઈ શકતો ન હતો તેમણે સાંભળ્યું હતું કે ગંગાના કિનારે દિવ્યતા અને પાવનતાથી ઓતપ્રોત હોય છે બસ આવું વિચારીને જ તેમણે ગંગા તટને પોતાના તપસ્થળ તરીકે પ્રસન્ન કર્યો હતો તેના કિનારે તેમણે ઘાસની તૂટિયા કુટિયાઓ બનાવી લીધી હતી અને તેમાં તેઓ રહેવા લાગ્યા હતા પ્રતિને એવું પણ સાંભળ્યું હતું કે ગંગાજીના કિનારે રુદ્રાભિષેક કરવાથી હજાર ગણો લાભ મળે છે ચિત્તના ખૂબ હઠીલા સંસ્કારો કપાય છે તથા તે પાવન અને નિર્બળ બની જાય છે આથી ગંગાજીના સ્નાન કરવું ગંગાજીની રીતિથી પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવું પછી તેનું બીલીપત્ર ધતુરા આકડા વગેરેનું પૂજન કરવું એ પ્રતિનો નિત્યનો નિયમ બની ગયો પૂજન થઈ ગયા પછી તેમને પૂજન સામગ્રી અને પાર્થિવ શિવલિંગને ગંગાજળમાં વિસર્જિત કરી દેતા હતા સવા સાંજ આ નિત્ય નૃત્યક્રમ હતો બાકીના સમયમાં તેઓ દિવસ રાત શિવ નામને ભક્તિપૂર્વક જપ કરતા હતા ધીરે ધીરે તેની દિનચર્યા અને રાત્રિચર્યા શિવમય થતી ગઈ અને તેની સાથે સાથે ગંગા પ્રત્યે તેમનો ભાવ બદલાવા લાગ્યો તે દ્રશ્ય કેવળ મનમાં હતું તે વધારે ગાઢ થવા લાગ્યું તેની અનુભૂતિ વધુ ને વધુ ઊંડી થવા લાગી હવે તો જરાય પણ તેઓ ગંગાજીને તા હતા ત્યારે તેમનામાં નવીનતા દેખાઈ ગઈ તેની સાથે જ આહારમાં તેઓ શરૂઆતના દિવસોમાં બે વખત અન્ન શાક વગેરે ગ્રહણ કરતા હતા આ વખતે બે વખતનું ભોજન એક વખત સીમિત થઈ ગયું થોડીક વખત પછી એક ટંક નો અનહાર શાક અથવા ફળના આહાર બદલાઈ ગયો થોડા સમયમાં આ આહાર પછી જ આ શાક અને ફળનો આહાર પણ સૂક્ષ્મ થઈ ગયો હવે તો તેઓ કેટલાય દિવસ સુધી બસ ગંગાજરનું પાન કરી લેતા હતા અને તો પછી ઘણા સમય સુધી તેમનો આહાર બિલવા ફળ અને બિલીપત્ર સુધી જ સીમિત રહેવા લાગ્યો હતો આહારના ક્રમને કારણે શરીર અને ઇન્દ્રિયો અશુધિની ક્ષીણ થતી જઈ રહી હતી મન ધીમે ધીમે સ્થિર અને એકાગ્ર થવા લાગ્યું તેમની ચેતનામાં ગંગાની પવિત્રતા સમાવા લાગી હતી અને તે ઉદ્વગામી થઈને શિવમય થતી જઈ રહી હતી તેઓ પોતે પણ પોતાની સમસ્યા ત્રીવ્ય અને તીક્ષણ કરવા કરતા જઈ રહ્યા હતા તેઓ મન અને પ્રાણથી પોતાની આરાધ્યને પોકારવા લાગ્યા હતા ધનું સૌથી પ્રભાવકારક સ્વરૂપ આ જ હતું તેમનો આ પોકાર વધી રહ્યો હતો અને તેની ત્રત ત્વરા અને ત્રિવેતા અનહર અનવરત વધતી જઈ રહી હતી તપની આ ત્વરા ત્રિવેતા તલિનતા અને તન્મનતાને કારણે તેમનું મન બહારના ઘટનાક્રમોથી અઠવા લાગ્યું હતું અને હવે તો તેમને પોતાના દેહનું ભાન પણ રહેતું ન હતું તેમની આ સ્થિતિ જોઈને સૌથી પહેલાં મા ગંગા પ્રગટ થયા પ્રતિરે ભાવ પ્રણવ થઈ ઉઠ્યો હે મા મારું જીવન ધન્ય બની ગયું પાવન બની ગયું હવે આપ મારા પર એટલી વધુ કૃપા કરો કે મને જણાવો કે મારા આરાધ્ય ભોળાનાથની આરાધના કેવી રીતે કરું એ મને બતાવી દઉં કારણ કે મને કાંઈ આવડતું નથી મા ગંગા પ્રતિના આ ભાવો પ્રબળતાથી અત્યંત પ્રસન્ન થઈ ઉઠ્યા તેમણે કહ્યું પુત્ર તું ફક્ત હૃદયથી તેમને પોકાર મન અને પ્રાણથી તેમને વ્યાકુરતાપૂર્વક પોકાર આ પોકાર જેટલો ઊંડો હશે એટલો તેઓ તાળી સમીપ હશે આમ તો તારો દેહ પોકાર તેમના સુધી પહોંચવા લાગ્યો છે યથા તેમના દર્શન થશે એટલું કહીને તેઓ પોતાના વિલીન થઈ ગયા પ્રતિદેનને એવો અનુભવ થયો કે સ્વયં ભોળાનાથ માતા ગંગા રૂપે તેની સાથે પ્રગટ થયા હતા ભક્તિ એ ફળ જેવી છે જે પાકી જતા પોતાના ડાળીઓ પરથી આપોઆપ પડી જાય છે તેવી જ રીતે જ્યારે ભક્તિ પાકી જાય છે ત્યારે ભક્તની ભક્તિ સ્થિર થઈ જાય છે ત્યારે ભગવાન પોતે તેની પાસે દોડતા આવે છે પ્રતિની ભક્તિથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમની સાથે પ્રગટ થયા મહાદેવને જોઈને પ્રતિનો ભાવનાઓ છલકવા ઊઠી તેમની આંખમાંથી આનંદના આંસુ છલકાવા લાગ્યા ગરુ રૂંધાઈ ગયું તેની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે કહ્યું વત્સ પ્રતિ હું તારી ભક્તિથી અતિ પ્રસન્ન છું વર માગ ત્યારે તપસ્વી અને ભક્ત પ્રતિરે કહ્યું હે પદ આપના અવનીશ હે દેવોના દેવ જો આપ મારા આપ પ્રસન્ન હો તો જ એ વર આપો કે હું સદા સર્વદા આપના અને માતા ચરણ કમળોથી ક્યારે દૂર ન થાવ હે પ્રભુ મને સંસાર નથી જોઈતો મને તો જોઈએ છે આપને આપ જ આપ વિના બધું જ અપાર છે મન એ આપ આપ પ્રભુ આ સાંભળીને ભગવાન શિવે કહ્યું વત્સ પ્રતિ અતિરેક કઠોર તપ કર્યું છે તે જે કહ્યું તે અવશ્યક પૂર્ણ થશે આ જન્મમાં તારી આ મનોકામના અવશ્યક પૂર્ણ થશે પ્રભુ વધુમાં પ્રભુએ કહ્યું વત્સ પ્રતિર પાતલા જન્મમાં પણ તું મારો ભક્ત હતો પાછલા જન્મમાં તે કઠોર તપસ્યા કરી હતી ભક્તિ અને તપના આ અનોખા સહયોગથી તારું જીવન દિત્યમાન હતું પરંતુ તારા ચિત્ત એક સંસ્કારને ક સમયે જગાડી દીધો હતો અને તારે દોડ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો મહાદેવ બોલી ઉઠ્યા હતા અને પ્રતિ પોતાના પાછલા જન્મને પોતાના સામે ઘટિત થતો જોઈ રહ્યો હતો મહાદેવ બોલ્યા વત્સ આ કષ્ટો છતાં તારી ભાવનાઓ સદાય મારી સાથે જોડાયેલી રહી છે અને અંતઃકરણની થી પણ તારું સ્મરણ કરતા કરતાં તે તારો દેહ છોડ્યો હતો તેનું જ પરિણામ હતું કે આ જન્મમાં તને પ્રારંભથી જ મારું સંરક્ષણ પ્રાપ્ત હતું અને ગંગા તટ પર તપસ્યાઓની સ્થિતિ હતી તપથી ચિત્ત સુધર થયું અને આજે તું સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યો છે તારી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે હું અને જગદંબા ભવાની સદેવ તારું ધ્યાન રાખશું તપસ્વી અને ભક્ત પ્રતિને બધું જ મળી ચૂક્યું હતું Jai Gurudev, Jai Gurudev, Jai Gurudev